एक तरफ 2 महीने से अधिक धंधा रोजगार बंद रहने के बाद धीरे धीरे व्यापार शुरू हो रहा है, तो वहीं दूसरी ओर सूरत में डायमंड कंपनी ने लॉकडाउन के बाद 100 हीरा कारीगर को अचानक नौकरी से निकाल देने से सभी कारीगर शिकायत लेकर सूरत डायमंड वर्कर यूनियन ऑफिस पहुंचे हैं और न्याय की गुहार लगा रहे हैं। गौरतलब है 2 महीने बाद जैसे तैसे व्यापार उद्योग शुरू हुआ, इस बीच नौकरी से निकले जाने से कारीगरों में भारी चिंता फैली है। नमस्ते, અમે હાલ કે ગીધર ઓફિસમાં નોકરી કરીએ છીએ, અમને આજે એકદમ જ છૂટા કરી દેવામાં આવેલા છે। હવે છૂટા કરવાનું કોઈ અમને કંઈ ડિસ્કસ કરી નથી કે કેમ છૂટા કર્યા છે, તો અમારી એટલી માંગ છે કે 2 મહિનાનો પગાર અને ગ્રેજ્યુઇટી એ આપે, અને એવી અમે અહીંયા અત્યારે હાલ ડાયમંડ એસોસિએશન વર્કર ઓફિસમાં આવીને ઊભા છીએ। તો અમે એટલી આશા રાખીએ છીએ કે અહીંથી અમને કોઈ સારી એવી અમને આશા કે ખુશી અમને મળે, અને બીજું કે અમને જેમ બને તેમ વહેલા પાછા બોલાવે તો પણ સારું છે। અમે અહીંયા 9 વર્ષથી કામ કરીએ છીએ, 9-10 વર્ષથી કામ કરીએ છીએ, ઘણા ખરા તો 14-17 વર્ષથી પણ છીએ। ગ્રેજ્યુએટી અમારે 9-10 વર્ષની લેવાની થાય, જેટલા જ્યારથી કામ કરીએ છીએ ત્યારથી લેવાની થાય છે। અને હાલની અંદર જે ગિરધરલાલ નામની કંપની છે એમાંથી 100 જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે, તો આ કયા પ્રકારનો ન્યાય છે? અને અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકારોને રોડ ઉપર લાવવામાં મોટી મોટી ભૂમિકા ભજવવાની હોય તો અમે તૈયાર છીએ, અને અમે રત્ન કલાકારોની સાથે છીએ, અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડતને આગળ ને આગળ ધપાવતા રહીશું અને રત્ન કલાકારને સપોર્ટ દેતા રહીશું। પણ હજી સુધીની અંદર જે માલિકો દ્વારા જે લોકડાઉનનો પગાર હજી સુધીમાં કરવામાં નથી આવ્યો, અને માલિકોને કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ અધિકારી દ્વારા કોઈ પણ એવી નોટિસો આપવામાં આવી કે ભાઈ તમે લોકડાઉનનો પગાર ચૂકવો, તો હજી સુધીમાં લોકડાઉનનો પગાર ચૂકવો નથી, ઉપરથી આ લોકોને છૂટા કરી દેવામાં આવે છે। તો આ ગુજરાત સરકારની અંદર સંવેદનશીલ ગુજરાતની અંદર અસંવેદનશીલ ન્યાય રત્ન કલાકારોને કરવામાં આવી રહ્યો છે। તો આ ડાયમંડ વર્કર યુનિયન ચાખી નહીં લે, અને આવનારા દિવસોની અંદર જો ગુજરાત સરકાર અમારી માંગણી નહીં સંતોષે તો આવનારા દિવસોની અંદર અમે રત્ન કલાકારોની સાથે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શનનું આયોજન કરીશું અને ગુજરાત સરકારના કાન ઉપર વાત પહોંચાડીશું। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા, સુરત।